धोरण नौ शारीरिक शिक्षण प्रकरण छ अकस्मात ईजा अने सारवार आ रमतगमत दरमियान थतुं होय छे। जे गया तासनी अंदर आ अंगे आपणे समजाव्युं हतुं, आ पीरियडनी अंदर ए प्रकरणनी अंदर आगळ चालीए तो ખેલાડીઓમાં કૌશલ્યો અને નિયમોનું સંપૂર્ણ જ્ઞાન, જો ખેલાડીની અંદર કૌશલ્ય અને જ્ઞાન નહીં હોય તો અકસ્માત વધારે થશે, ઈજાઓ થશે। આ માટે ખેલાડીઓ જે તે રમત રમે છે એ રમતના કૌશલ્યો અને નિયમો જાણતા હોવા જોઈએ, કૌશલ્યો શીખેલા હોવા જોઈએ। કૌશલ્યથી જો અજાણ હોય, રમતના નિયમની પૂરેપૂરી જાણકારી ન હોય તો રમત જોખમી બની જાય છે। ઘણી વખત જૂના ખેલાડીઓને પણ બદલાયેલા નવા નિયમોની જાણકારી હોતી નથી, કારણ કે ખેલાડીઓ રમત રમતા હોય છે પરંતુ નિયમનો ફેરફાર થઈ ગયો હોય તો એ જૂના ખેલાડીને ખબર નથી હોતી। આથી જ્યારે જ્યારે નિયમો બદલે તે નિયમોથી ખેલાડીએ પણ જાણકાર રહેવું જોઈએ। જો જાણકાર નહીં હોય તો નિયમ વિરુદ્ધની રમત ગણાશે અને ઈજાઓ થશે, આવું બને। ખોટી રીતે રમત રમતા અકસ્માત થઈ શકે છે। ચક્ર ફેંક, અથોડા ફેંક જેવી પ્રવૃત્તિમાં કૌશલ્યો પર કાબૂ ન હોય ત્યારે ફિરકી લેતા પડી જવાની સંભાવના રહે। જુડો, કુસ્તી જેવી રમતો નિયમ વિરુદ્ધ ના દાવ અજમાવે ત્યારે પણ અકસ્માત થાય છે। શક્તિ બહારની ક્રિયાઓ, પોતાની શક્તિ કરતાં વધારે શ્રમવાળી શારીરિક ક્રિયાઓ કરવાથી અકસ્માત થવાની શક્યતાઓ છે। આપણા શરીરની પણ એક મર્યાદા છે મિત્રો, કે જેટલો બોજ વહન થઈ શકે એટલો થતો હોય છે, એથી વધારે બોજ વહન કરવા જતાં શારીરિક શક્તિ ખર્ચાઈ જાય છે અને શરીરના અવયવોની અંદર પણ ઈજા થતી હોય છે, આવું બને। જેમ કે 5 કિલોમીટર તમે દોડી શકતા હો અને પછી 10 કિલોમીટર દોડવા જાઓ અને 10 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લઈએ ત્યારે ખરેખર મુશ્કેલી ઊભી થાય, કારણ કે 10 કિલોમીટર અંતર આપણીથી પૂરું થવાનું નથી, માત્ર આપણી મર્યાદા 5 કિલોમીટરની છે। એટલે આ પોતાની શક્તિ બહારની વાત થઈ, અને જ્યારે આવી શક્તિ બહારની ક્રિયા કરીએ ત્યારે આપણને ઈજા થવાનો સંભવ વધી જાય છે, અશક્તિ આવતા સમતુલા ગુમાવે અને ખેલાડી પડી જતા હોય છે। ત્યાર પછી હવામાન, હવામાનમાં પણ ઘણી અનુકૂળતા હોવી જોઈએ। આપણે જે હવામાનની અંદર જીવન જીવવા ટેવાયેલા છીએ, કાર્ય કરવા ટેવાયેલા છીએ, રમતગમત રમવા ટેવાયેલા છીએ, એ હવામાન સિવાયનું હવામાન જો આપણને મળતું હોય તો આની અંદર પણ ઈજામાં વધારો કરે છે, કારણ કે આ હવામાન આપણા શરીરને અનુકૂળ હોતું નથી। એટલે રમતને હવામાન અનુકૂળ ન હોય ત્યારે પણ અકસ્માતો થવાની સંભાવના રહેશે। મિત્રો, તમને ખ્યાલ હશે કે જ્યારે ક્રિકેટની ટીમો એકબીજા દેશોમાં જાય છે ત્યારે જે દિવસે ક્રિકેટ રમવાનું હોય એ કરતાં 2 કે 3 દિવસ ટીમ વહેલા આવી પહોંચતી હોય છે। આપણી ભારતની ટીમ પણ એવું જ થતું હોય છે, ઓસ્ટ્રેલિયા રમવા જાય, ઇંગ્લેન્ડ રમવા જાય કે અમેરિકા રમવા જાય, જે તારીખે મેચ રમાવવાની હોય એ કરતાં 2 દિવસ વહેલા એ લોકો ત્યાં પહોંચી જાય છે, કારણ કે 24 થી 48 કલાકની અંદર એ દેશના વાતાવરણની અંદર અનુકૂળતા મેળવી શકે, એમાં સેટ થઈ શકે। જે પ્રવાહ ચાલી રહ્યો છે એ પ્રવાહની અંદર આપણે સેટ થવું જોઈએ, એમાં ગોઠવવું જોઈએ। જો ન ગોઠવાઈ શકીએ તો તબિયતને અનુકૂળ ના પડે,
बीमारी आवी जाए, शर्दी थई जाए, माथू दुखे, तव आवी जाए, आवुं बधुं बनतुं होय छे। एटले खेलाड़ीओए पण ए हवामानने अनुकूल थवा माटे प्रयत्न करवो पड़े छे। तो ज्यारे रमत रमवानी थाय त्यारे हवामान अनुकूल होवुं जोईए। એટલે હવામાનની અંદર વરસાદ વરસવામાં, વરસાદની અંદર અથવા તો વરસતા વરસાદમાં ઝડપથી દોડવામાં પડવાનું જોખમ વધી જાય। બપોરના તડકામાં કે ભેજવાળા અને તડકાવાળા વાતાવરણમાં રમવાથી ડિહાઈડ્રેશન, શરીરમાંથી પાણી ઘટી જવું અને સનસ્ટ્રોક, લૂ લાગવી આવો સંભવ રહે છે। આ બધો ભય વધી જતો હોય છે। એટલે તડકાને, વરસાદને કે ભેજવાળા વાતાવરણને અનુકૂળ થવા માટે થઈ અને આપણે એ વાતાવરણમાં 2-3 દિવસ રહેવું પડે તો શરીર અનુકૂળ એ વાતાવરણ થઈ શકે અને પછી રમત રમી શકાતી હોય છે। ત્યારબાદ સાંવેદનિક અસમતુલા, જે આપણે સંવેદના અનુભવીએ છીએ એની અસમતુલા ઊભી થાય। એટલે ખેલાડીઓ પોતાની લાગણીઓ કે સંવેદના ઉપર નિયંત્રણ ન રાખી શકે એવું બને છે। ઘણીવાર શું થાય છે કે રમતમાં જીત મળે તો વધારે પડતો આનંદ થઈ જાય અને હાર મળે તો વધારે પડતો દુઃખ થઈ જાય। આ આનંદ અને દુઃખની લાગણીની વધઘટ થાય છે મિત્રો, એ થવી ન જોઈએ। સુખમાં છલકી ન જવાય અને દુઃખમાં રડી ન પડાય, આ નિયમ હંમેશા આપણે અપનાવવો જોઈએ। હા, લાગણીઓ હોય છે, આનંદનો અહેસાસ થવો જોઈએ, દુઃખનો અહેસાસ થવો જોઈએ, પણ આ બધું નિયંત્રણમાં હોવું જોઈએ। સુખ એટલું બધું આવી જાય તો એમાં આપણે પાગલ ન બની જઈએ અને દુઃખ એટલું બધું આવી જાય કે જેથી કરીને આપણી યાદદાસ્ત આપણે ગુમાવી ન બેસીએ। આ બંને પાસાઓ આપણે યાદ રાખવા જોઈએ જીવનમાં સફળ થવું હોય તો। આ રમતગમત આપણને આ બધું શીખવાડે છે, બરાબર? શરીરને કેમ કેળવવું, મગજને કેમ કેળવવું, સુખ પ્રાપ્ત થાય તો શું થાય, દુઃખ પ્રાપ્ત થાય તો શું થાય, આ બધું જ રમતગમત દ્વારા આપણને શીખવા મળે છે। એટલે એને અનુકૂળ આપણે થવું જોઈશે। એટલે અહીંયા સંવેદનાની જ્યારે વાત કરવામાં આવી છે કે સંવેદનાની અસમતુલા, એટલે અસમતુલા ઊભી ન થવી જોઈએ, સમતુલા આપણે દાખવવી જોઈએ। એટલે જેમ કે સ્પર્શ દરમિયાન, જીતની સ્પર્ધા દરમિયાન જ્યારે સ્પર્ધાઓ રમતા હોઈએ આપણે, ત્યારે જીતની બાજી જ્યારે હારની બાજીમાં પલટાય છે, આપણે જીતવાના જ હોઈએ, 100% ખાતરી થઈ ચૂકી હોય, એમાંથી અચાનક કોઈ ફેરફાર થાય એટલે એ બાજી આપણે હારમાં પલટી જાય અને સ્પર્ધા આપણે હારી જઈએ, હતાશ થઈ જઈએ, ક્રોધ પેદા થાય, ઉશ્કેરાટ થાય, પ્રતિસ્પર્ધી સાથે બદલાની ભાવના, પ્રતિબિંબિત ક્રિયાઓ, યુક્તિ પ્રયુક્તિઓ અપનાવે ત્યારે અથડામણ થાય અને કેટલીક વાર અતિ ઉત્સાહમાં પણ ભાન ભૂલી નિયમની વિરુદ્ધ રમત રમવાથી અકસ્માતો થાય છે। આડેધડ રમત રમીએ એટલે અકસ્માત નોત રહીએ। તો મિત્રો, આ જે અકસ્માતો થાય છે એને નિયંત્રણમાં લાવવા માટેના સર્વમાન્ય ઉપાયો એ પણ આપણે જાણી લેવા જોઈએ। તો એ માટે અકસ્માતો જો થતા રહે અને અટકાવવાના પ્રયત્નો કરવામાં ન આવે તો ખેલાડીઓને રમત દરમિયાન ઈજાઓ થાય અને એની રમત છે એ નિરસ બની જાય, એટલે સ્પર્ધાની અંદર આપણને સફળતા મળે નહીં, રમતમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકશે નહીં। ઈજાઓને કારણે કાયમી ખોડાવે, ઈજા ગંભીર હોય, મૃત્યુ પણ થઈ જાય એમાંથી, ઈજાને જન્માવનાર અકસ્માતો અટકાવવાના ઉપાયો આપણે વિચારવા જોઈએ।
રમતગમત સાથે સંકળાયેલ ખેલાડી, કોચ, રમત આયોજકો વગેરે અકસ્માતોને અટકાવવાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. દરેકની પાસે આ જ્ઞાન હોવું જોઈએ. રમત દરમિયાન થનાર સંભવિત અકસ્માતોને અટકાવી શકાશે અથવા તો ઈજાઓની તીવ્રતા નહિવત બનાવી શકાય. અકસ્માતોને આપણે દૂર કરીશું, એના કારણો જે છે એને દૂર કરીશું, શેના કારણે અકસ્માતો થાય છે એ જાણી લેવું જોઈએ અને એ કારણોની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. તો અકસ્માત થવાની સંભાવના ઘટશે અને જાણતા હશું તો. આપણે અગાઉ અકસ્માત થવાના કારણે વિશે સમજ મેળવી જ છે અને એનો ઉપયોગ સંભવિત અકસ્માતો અટકાવવા આપણે કરીશું. આ માટે મેદાનની બનાવટ અને જાળવણી, યોગ્ય બનાવટનું મેદાન હોવું જોઈએ અને મેદાન કાયમ માટે સારું રહે, એમાં કોઈ ખાડા ખડિયા ન પડે, કાંકરાઓ કંઈ બહારથી ન આવે, કોઈક અંદર નકામી વસ્તુઓ ન ફેંકે, આ માટે થઈને આપણે કાયમી માટે જાગૃત રહેવું પડે અને મેદાનને સમારકામ કરતું રહેવું પડે, મેદાનને સારું કરતું રહેવું પડે. આ એના ઉપાયો છે. હવે યોગ્ય સાધનોનો ઉપયોગ, સાધનો છે એ યોગ્ય હોવો જોઈએ. આ પહેલાં તો કહી જ દીધું છે કે આ પીરિયડમાં, પણ વિશેષ જાણકારી માટે અહીં રજૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો, રમતોમાં જે જે સાધનોનો ઉપયોગ થતો હોય તે સાધનો પ્રમાણભૂત માપના, મજબૂત, ટકાઉ, ઊંચી ગુણવત્તાવાળા, ખેલકૂદના, જિમ્નેસ્ટિકના સાધનોનો ઉપયોગ કરતા પહેલાં તેમની મજબૂતાઈ તથા આકારની ચકાસણી કરી લેવી જોઈએ. જુડો અને કુસ્તી માટેના જે ગાદલા છે, મેટ્સ એને કહેવામાં આવે છે, એ યોગ્ય ઘનતાવાળી પસંદ કરવી જોઈએ તથા મેટ એરિયાની બહાર પૂરતી ખુલ્લી, કોઈ પણ જાતની અડચણ ન હોય તે જોવું જોઈએ ખુલ્લું બહારના ભાગમાં. સામાન્ય અને સસ્તા સાધનો આર્થિક દૃષ્ટિએ સારા લાગે, પરંતુ ખેલાડી માટે ગંભીર ઈજા નોતરનાર છે. પ્રમાણમાં આ જે સાધનો છે, પ્રમાણભૂત અને મજબૂત સાધનો, જેથી કરી અને આ સાધનોને લીધે થતાં અકસ્માતને આપણે અટકાવી શકીએ, એટલે પ્રમાણભૂત હોવો જોઈએ અને મજબૂત હોવો જોઈએ. ખેલાડીની જે કીટ છે, પોશાક છે, એ પણ યોગ્ય બનાવટનો હોવો જોઈએ. કૌશલ્યો, યુક્તિ પ્રયુક્તિ અપનાવવામાં કોઈ પણ જાતની અડચણ ઊભી ન કરે તેવા યોગ્ય કાપડ, યોગ્ય માપ, યોગ્ય બનાવટનો પોશાક હોવો જોઈએ. રમતો પ્રમાણે પોશાક અલગ અલગ પ્રકારના હોય છે અને પોશાકની બનાવટમાં બટન, પટ્ટા, બકલ વગેરે જરૂર હોય તો પણ ઈજા ન કરે તેવા પદાર્થમાંથી બનાવેલા હોવા જોઈએ. દાખલા તરીકે ક્રિકેટ બોક્સિંગ છે એ, અને કુસ્તી, જુડો, કરાટે, સ્કેટિંગ, જિમ્નેસ્ટિક જેવી રમતોના પોશાક છે એ ખાસ રીતે તૈયાર કરેલા હોય તો રક્ષણ આપી શકે છે. રમતના કૌશલ્યોનું નિયમોનું પાલન. મિત્રો, જ્યારે રમત રમતા હોઈએ ત્યારે એના રમતોના કૌશલ્યો જાણી લેવા જોઈએ. દાખલા તરીકે કબડ્ડી રમતા હોય તો ચડાઈ કરવી, લંગર રેખા ઓળંગવી, પીછો કરવો, હાથ પકડવો, પગ પકડવો, દમ ઘૂંટવો, આ બધા કૌશલ્યો આપણે દરેક રમતના, માત્ર કબડ્ડીનું ઉદાહરણ આપ્યું છે. જે કૌશલ્યો છે, દાખલા તરીકે હોકી સ્ટિક હોય તો હોકી સ્ટિકમાં ફટકો કેમ મારવો, તો એ ફટકો છે તમે જમણેરી બે ખેલાડી હોય જમણેરી, તો હોકી છે એ જમણા ભાગમાં ગોઠણથી પાછળના ભાગમાં જવા દઈ અને ફટકો મારી આગળથી ડાબો જે પગ છે એ ભાગની કમરથી ઉપર હોકી ઉપડવી જોઈએ નહીં. આ એનો નિયમ છે કઈ રીતે ફટકો મારવો. એ વધારે જોરથી ફટકો લાવે પાછળથી જમણા ખભા પરથી લાવી
હેઠલી દડાને ફટકારી હોકી સીધી જમ ડાબા ખભા ઉપર આવી જાય એમ એટલો બધો ફટકો મારવાનો નથી, કારણ કે આ નિયમ વિરુદ્ધ છે. એટલે કૌશલ્યપૂર્ણ રમત રમતા હોય, કારણ કે પાછળ હોકી ઉછાળમાં પાછળ કોઈ ખેલાડી વિરુદ્ધ ટુકડીનો હોય તો એને વાગી જાય, અને આગળની સાઈડમાં આપણી ખભા બાજુ હોય વિરુદ્ધ ટુકડીનો ખેલાડી તો એને વાગી જાય. એટલે આ રમતા વખતે આ બધું ધ્યાન રાખવું પડે. એટલે એના નિયમો છે વાગે નહીં માટેના. એટલે રમત દરમિયાન કૌશલ્યો તમને આવડતા હોવા જોઈએ અને એના નિયમો પણ તમે જાણતા હોવા જોઈએ. ત્યાર પછી શક્તિ પ્રમાણેનું કાર્ય. અગાઉ કીધું ને ભાઈ 5 કિલોમીટર દોડી શકે શકતો હોય, પછી 10 કિલોમીટર દોડવા જાય તો શું થાય, તો એની શક્તિ બહારનું કાર્ય છે. એટલે એની શક્તિ છે એ જ પ્રમાણે એને શ્રમ કરવાનો છે, એવી જ રમતો રમવાની છે, એટલી જ રમત રમવાની છે. કબડ્ડીની અંદર એક મેચ બહુ સારી રીતે રમી શકતો હોય, બીજો મેચ રમવાનો ઉપર આપણે થયો હોય તો એને વચ્ચે આરામ આપવો પડે નિયમ પ્રમાણે. ઉપરા ઉપર દરેક રમતોમાં આવું છે, ઉપરા ઉપર બીજો મેચ રમી શકાતો નથી, રમવાનો થાય તો આરામ આપવો પડે ખેલાડીને, કારણ કે એની શક્તિ બહારનું કાર્ય હોય છે. એટલે ઉપરા ઉપર 1-3-4 ટીમ આમે એકારે રમી નાખે, હાલો આખા દીમાં છૂટા થઈ જાય રમત રમીને, પણ એમાં શારીરિક શ્રમ લાગે અને ખેલાડીની અંદર શક્તિ ખલાસ થાય, પાણી ઘટે, એટલે ખેલાડી પડી જાય રમત ગમતની અંદર. એટલે આવું બનવા દેવું જોઈએ નહીં, આરામ પૂરતો મળવો જોઈએ નિયમ પ્રમાણે, સમય પ્રમાણે રમત રમી શકતી હોય છે. હવે અહીંયા રમત રમવાનો સમય એ પણ જણાવે છે કે વાતાવરણ ખુશનુમાં હોય, સ્પર્ધાનું પરિણામ સારું મળે છે, વધુ પડતા વરસાદમાં ન રમવું જોઈએ, અતિશય તાપ તડકામાં ન રમવું જોઈએ, અતિશય ઠંડીમાં રમવું ન જોઈએ, અને ઠંડી હોય તો એની કાળજી રાખવી જોઈએ. આમ રમત રમવા માટે યોગ્ય આબોહવા પસંદ કરવાથી સંભવિત અકસ્માતોને આપણે અટકાવી શકીએ છીએ. યોગ્ય માર્ગદર્શન રમત ગમતની અંદર યોગ્ય માર્ગદર્શન આપણને મળી રહેવું જોઈએ. સંભવતઃ અકસ્માતોની જાણકારી તથા તેને અટકાવવાના ઉપાયો પ્રત્યે ભાવ સભાનતા રાખવાથી અકસ્માતો અટકશે. શિક્ષક કે કોચનું અવારનવાર કે રમત દરમિયાન મળતું માર્ગદર્શન સંભવિત અકસ્માતોને અટકાવવા માટે ઉપયોગી બને છે. સ્વ બચાવના ઉપાયો. મિત્રો, રમત જ્યારે રમતા હોય ત્યારે ખેલાડી વિરુદ્ધ ટુકડીની સામે રમતો હોય છે. હવે એ વિરુદ્ધ ટુકડીની સામે કેમ બચવું એ માટે સ્વ બચાવનો નિયમ એ જાણતો હોવો જોઈએ, અને સ્વ બચાવ દ્વારા એ અકસ્માતથી ઉગરી શકે છે. રમતો કે રમતોની સ્પર્ધાઓ દરમિયાન દરેક ખેલાડી વ્યક્તિગત રીતે અકસ્માતો અટકાવવા ગંભીર અને સજાગ રહે હશે તો રમત દરમિયાન અકસ્માતનું પ્રમાણ નહીવત બનશે. અહીં સ્વ બચાવ છે એ આપણે બરાબર જાણવો જોઈએ અને એના ઉપાયો પણનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એના જે પેટા વિભાગ છે સ્વ બચાવ માટેના ઉપાયોના, એ આ મુજબ છે. એમાં એક તો સભાનતા, દરેક રમત રમતી વખતે ખેલાડી સભાન હોવો જોઈએ. ઈજાઓ થવાની છે, આ અકસ્માત એને થવાનો છે, અહીં આ જગ્યાએ વાગવાનું છે, એનાથી એ સચેત થઈ જવો જોઈએ જ્યારે રમત રમતો હોય ત્યારે. સામેનો ખેલાડી એટેક કરતો હોય રમતમાં, કે વિરુદ્ધ ટુકડી આપણી સામે રમતી હોય ત્યારે આપણી સામે જે રમત અજમાવે છે એનાથી આપણને ખબર પડી જવી જોઈએ કે આનાથી આપણને ઈજા થશે, તો આનાથી આપણે સાવધાન રહીએ, આમ ખ્યાલ આવી જવો જોઈએ. શારીરિક ક્ષમતા અને માનસિક સ્વસ્થતા. શારીરિક રીતે તૈયાર રહેવાથી તથા માનસિક સ્વસ્થતા કેળવવાથી કોઈ પણ અકસ્માત પરિસ્થિતિમાં ત્વરિત અને યોગ્ય નિર્ણય લઈ સંભવિત અકસ્માતમાંથી બચી શકાય છે. એટલે આ રીતે એને ખેલાડીને ખ્યાલ હોવો જોઈએ કે કઈ પ્રકારનો અકસ્માત થવાનો છે, એને કેવી રીતે આપણે નિવારી શકીએ, એમાંથી કેમ દૂર રહી શકીએ, આ પણ એમને ખ્યાલ હોવો જોઈએ. રમતગમતના કૌશલ્ય ઉપર પ્રભુત્વ હોવું જોઈએ, એટલે કે પૂરેપૂરી જાણકારી અને એને આવડતું હોવું જોઈએ, અને જરૂરિયાત મુજબ
એનો ઉપયોગ આ કૌશલ્યોને કેળવવો જોઈએ, કરવો જોઈએ, જેથી કરીને રમત સામે પોતાનો સ્વ બચાવ થઈ શકે. પ્રવૃત્તિ દરમિયાન નજર ચારે બાજુ ફરતી રાખવી અને ફરતી રાખવી રમતમાં સતત બદલાતી પરિસ્થિતિને અનુકૂળ બની સ્વરક્ષણ કરી શકાશે. દાખલા તરીકે ક્રિકેટ રમતો હોય અને ફિલ્ડિંગ ખેલાડી ભરતો હોય તો બેટ્સમેન જ્યારે બોલ ફટકારતો હોય તો એ ફટકો જો ખેલાડીનું ધ્યાન દરેક ખેલાડી ફિલ્ડિંગ ભરનારા જે કંઈ ખેલાડીઓ છે 11 એનું દરેકનો ખ્યાલ દડો ક્યાં જાય છે, ફટકો કેવી રીતે લાગે છે અને એ દડો પાછો રિકવર કરવા માટે પકડીને પાછો ફેંકવા માટે કયા ખેલાડી પાસે ફેંકે છે એ દરેક ખેલાડીનું ધ્યાન હોવું જોઈએ. જે ખેલાડી પાસે દડો પસાર થાય છે, જેની પાસે આવવાનો છે, એની પાસે ખેલાડીને જો ખ્યાલ ન હોય ને એક બાજુ જોઈને ઊભો હશે તો વાગી જાય દડો, આવું બને. એટલે દરેક ખેલાડીએ દડાને બરાબર પારખવો જોઈએ ને એની બાજુમાં આવે છે અને આવતો હોય તો એને પકડવા માટે તૈયાર રહેવું પડે. કમસે કમ ફટકો મારેલો વાગે નહીં આ પણ એને ખ્યાલ રાખવો જોઈએ, તો સ્વ બચાવ થઈ શકે, નહીતર ન થાય. શિક્ષક કે કોચ દ્વારા યોગ્ય માર્ગદર્શન મેળવી પ્રવૃત્તિ કરવી. આ અંગે ખ્યાલ ન હોય તો શિક્ષક કે કોચ પાસે એણે માર્ગદર્શન મેળવી લેવું જોઈએ. પોતાનો અકસ્માત વીમો ઉતરાવવો, કારણ કે હવે વીમા કંપનીઓ છે એ દરેક ક્ષેત્રે વીમો ઉતારતી હોય છે. જ્યારે રમવાનું થાય ત્યારે ખેલાડીએ અકસ્માત વીમો ઉતરાવવો જોઈએ. માનો કે કોઈ રમતમાં કંઈક વાગ્યું હોય અને એનાથી ગંભીર ઈજા થઈ હોય તો અકસ્માતમાં એને સારવાર માટેના પૈસા એમાંથી મળી રહે, વીમામાંથી. પ્રાથમિક સારવાર. આકસ્મિક રીતે ઈજા પામેલ કે અચાનક બીમારીનો ભોગ બનેલી વ્યક્તિને ડાક્ટરી સારવાર મળી રહે તે પહેલાં આપવામાં આવતી રાહતરૂપ, એટલે આને પ્રાથમિક સારવાર મિત્રો કહે છે. આપણે ઘરગથ્થુ ઉપયોગ કરી શકીએ, તાત્કાલિક ઈજા થઈ હોય તો ત્યાં બેઠા બેઠા આપણે એની સારવાર કરી શકીએ, એને પ્રાથમિક સારવાર કહે છે. આ માટે ફર્સ્ટ એડ બોક્સ આપણી પાસે હોવું જોઈએ, પ્રાથમિક સારવાર થઈ શકે એવા સાધનો હોવા જોઈએ, એવી દવાઓ આપણી પાસે હોવી જોઈએ. એટલે કે ઈજાને અકસ્માતમાં બીમારીનો ભોગ બનેલી વ્યક્તિને ડાક્ટરી સારવાર મળી રહે તે પહેલાં આપવામાં આવતી રાહતરૂપ તાત્કાલિક સારવારને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. અને બીજી રીતે કહીએ તો અચાનક આવી પડેલી બીમારી કે અકસ્માતો થયેલી ઈજાઓ જેવી કે ઘા પડવો, અસ્થિભંગ થવો, રક્તસ્ત્રાવ, ડૂબવું, દાઝી જવું, હેમરેજ થવું, બેભાન થઈ જવું વગેરે, આવી પરિસ્થિતિમાં પીડિતને ડાક્ટર પાસે પહોંચાડતા પહેલાં બીમારી કે ઈજા ઘાતક ન બને એ માટે સ્થળ પર હાજર વ્યક્તિ જે સારવાર આપે તે પ્રાથમિક સારવાર છે, અથવા તેને પ્રાથમિક સારવાર કહેવાય. પ્રાથમિક સારવારનો મુખ્ય ઉદ્દેશ જિંદગી બચાવવાનો છે મિત્રો, અને દુખાવામાં રાહત આપવાનો છે. પીડિતની પીડામાં વધારો ન થાય એ માટે બનતી ત્વરાએ દાતરી સહાય અપાવવી તે છે. બરાબર, પ્રાથમિક સારવાર કરી હોય તો ડૉક્ટર પાસે જતાં એની ઈજાઓ હળવી રહે, એમાં કોઈ ગંભીર પ્રકારનો ખાસ ફેરફાર થઈ જતો નથી, કારણ કે રાહતરૂપને તાત્કાલિક સારવાર મળે છે. એટલે તો મિત્રો અહીં પ્રકરણ 6 આપણે પૂર્ણ કરીશું અને અકસ્માતની ઈજાઓ અને એની પ્રાથમિક સારવાર આ વિશે આપણે જાણ્યું. હવે અહીંયા કેટલાક પ્રશ્નો છે એના જવાબો મિત્રો તમે આપો. બરાબર, તો એ માટે તમને પ્રશ્ન હું જણાવું છું. દાખલા તરીકે એનો તમારે માત્ર એકાદ વાક્યમાં તમને સમજી શકાય એવામાં તમારે જવાબ દેવાનો છે. પ્રશ્ન આ મુજબ છે. દોડતા ખાડામાં પગ પડે તો કેવા પ્રકારની ઈજાનો સંભવ છે? પ્રશ્ન 2. રમતવીરે કેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ? પ્રશ્ન 3. રમતમાં વરસાદ કઈ રીતે અકસ્માતનું કારણ બને છે? 4. રમતના મેદાનની
હૃદયરેખાની નજીકમાં કઈ વસ્તુઓ અકસ્માત થવાનું કારણ બને છે? 5. પ્રાથમિક સારવાર એટલે શું? બરાબર, ત્યાર પછી આગળના પ્રશ્નો છે, એ ત્રણેક પ્રશ્નો આવા છે, ખાલી જગ્યા પ્રકારના છે, તો એ માત્ર એક એક શબ્દ તમારે એના માટે દેવાનો છે. તો એકાએક બનતી ઘટનાને ખાલી જગ્યા કહેવાય, એટલે શું કહેવાય છે, એક શબ્દ કહેવાનો છે. 2. ભીની સપાટી પર દોડતા ખાલી જગ્યા પડાય છે, તો એક શબ્દમાં વચ્ચે મૂકવાનો છે ખાલી જગ્યામાં. 3. ફૂટબોલમાં દડો રમવા વિરુદ્ધ દિશામાંથી દોડતા આવતા ખેલાડીઓ ખાલી જગ્યા અકસ્માત થાય છે. બરાબર, આનો માત્ર એક એક શબ્દ તમારે આપવાનો છે.